सब्सक्राइब करो आ चैनल ने। आहा, ठंडी नु मोजू फरी वाड़ियू, वारे वाह, है? असु, वसई मा वावे सासुनी चामा जेर भेड़वी अने सासु ने मारी नाखी। हे भगवान, हवे तो वहु ना हाथनी चा पीवा जेवू नथी रह्यू। खरेखर मम्मी जी चा नहीं, मारे चा नथी पीवी। चा नथी पीवी? ना। अरे तमे तो कहो छो मम्मी जी के सवार ना पोर मां चा ना पिए ने तो माथू चढ़े। माथू डरी जाए ने एना करता माथू चढ़े ने चाले। એટલે એટલે એમ કે મારે ચા નથી પીવી। અરે તમે ચા નહીં પીવો, આજે તો કામ વાળી નથી આવવાની, તો પછી નાક સુકો ને, ગટરમાં ફેંકી દેજે। પણ હું ચા નહીં પીઉં, મારે હાથે ચાની બાધા છે। અચ્છા, તમે સમાચાર વાંચી લીધા છે કે વસઈમાં વહુએ ચામાં ઝેર આપીને સાસુને મારી નાખી। પણ હું તમને ઝેર આપીને મારી નાખું એવી મૂરખ નથી। મારી પાસે તો મારી સાસુને સુવડાવવાના 1001 સેફ રસ્તા છે। ના ના, એટલે મમ્મીજી હું તમને ઝેર આપીને નહીં મારું। તમે તો મારા વર અને તમારા દીકરાના બાઉન્સરથી બચવા માટેની મારી હેલ્મેટ છો। અને હા, મારી બા હંમેશા મને કહેતી કે ઘરમાં એક ડોસી તો હોવી જ જોઈએ, જે રોજે રોજ રાત્રે ઉધરસ ખાઈ ખાઈને ચોરને ભગાડે ને સવારે કૂતરાઓને। એટલે વાવ બેટા, તું મને મારી સામે મારા મોઢા પર મને ડોસી કે છે? એ તો જે છે એ કહું છું મમ્મીજી। ધતુરા ને મોગરો કહીએ તો વેણી બને ના બને ને? જરા વિવેક રાખતા શીખ, આ તારો દીકરો જુવાન થઈ ગયો છે, કાલ સવારે ના લગ્ન થશે, તું પણ સાસુ થઈશ, હે? આ બધું સાચે સાચું મોઢા પર બોલવાની કઈ જરૂર ખરી? મમ્મીજી, સાચું બોલવાનો છે ને એક જ ફાયદો છે કે કાલે તમે શું બોલ્યા ને એ યાદ ન રાખવું પડે। ચા પીઓ ને? એવી છે ને, ચા પીવડાવ્યા વગર મને છોડશે નહીં। શોભના, એ આવી, મને થયું જ કે 10 વાગવા આવ્યા તો આ દુર્વાસા મુનિ હજુ સુધી તાડક્યો કેમ નહીં? મોજા ક્યાં છે? સમુદ્રમાં। બા, તમે તમારું કામ કરો ને, વચ્ચે નહીં બોલો। એ મારું કામ જ કરું છું પિટિયા, જરા વિવેક રાખતા શીખ, આ તારી ઘરવાળી છે, કઈ નોકરાણી નથી। ખબર છે, તમને ખબર છે બજારમાં લોકો તમને મારી ગ્રેની નહીં આંટી સમજે છે। ચૂના બજારમાં શું ગ્રેની તમે પણ? બસ ને, બસ, ટ્રેન, ટ્રામ, પ્લેન બધું ભૂલી જા। હવે મને એ કે ક્યાં સવારના પોરમાં તે મસ્કાની દુકાન સુકામ ચાલુ કરી છે? કાઈ નહીં ગ્રેડી, આઈ લવ યુ, આઈ લવ યુ ટુ, મારા દીકો, મારા માનવ। મને એમ કે આજે નથી વેલેન્ટાઇન ડે, નથી ચોકલેટ ડે, નથી હોગ ડે, તો પછી આ સવારના પોરમાં તારા ફાધરની મધરને મસ્કા મારવાનું સુકામ ચાલુ કર્યું છે? કાઈ નહીં ગ્રેન્ડી, તમને ખબર છે ગઈકાલે રાત્રે ગ્રેન્ડપા મારા સપનામાં આવ્યા હતા। ડોસાને મર્યા પછી એ શાંતિ નથી, મર્યા પછી એ રાતના રખડવા નીકળી પડે છે। એક જવાબ આપને, આ તારા દાદા સપનામાં આવીને શું બોલ્યા? ગ્રેન્ડપાએ આવીને કહ્યું મને, બેટા માનવ, સ્વર્ગમાં છે ને એક નવી ઓટીટી ચેનલ શરૂ થઈ છે, હું તમામ લોકોને છે ને છાશવારે જોતો હોઉં છું, ત્યારે મને બહુ દુઃખ થાય છે કે એક મામૂલી હવાલદારનો છોકરો ગાડી લઈને ફરે છે અને તું તું એક દૂધવાળાની જેમ સાયકલ લઈને ફરે છે, તરત ને તરત તારા બાપને કહીને ગાડી લઈ લે, આવું કીધું। બેટા માનવ, દેખો વાંચ તો, આ દાદીના કપાળ ઉપર તને કઈ વંચાય છે? હા વંચાય છે ને, આની પાછળનો ભાગ સાવ ખાલી છે। એ કુંદાતની દઈસ, હે? આ દાદાની આડમાં તું દાદીને મૂરખ બનાવે છે? ઓય કાઈ ગ્રેની, તમને મૂરખ બનાવવાની જરૂર શું છે? એટલે ના ના, તમે જસ્ટ વિચાર કરો, તમે અને હું આપણે બંને બાઇક પર ફરવા જઈએ તો કેવા લાગીએ?
અરે બેટા વાત જવા દે, એવું લાગે કે હે નમજાનમ ઋતિક રોશન સાથે ઐશ્વર્યા રાય ની જગ્યાએ નિરૂપા રોય ફરી રહી છે. પણ ગ્રેની, હું તો બાઇક ચલાવતો સારું લાગુ ને. બેટા તું તો ઘોડા ગાડી ચલાવતા સારો લાગે. તો પછી ગ્રેની પ્લીઝ પપ્પાને કહીને મને બાઇક અપાવો ને. ચદીકો હા મહેરબાની કર, તું મને કહેશે ને તો આ તારી દાદી કાશ્મીરની બોર્ડર ઉપર જઈને ઊભી રહેશે. પણ મહેરબાની કરીને આ તારો બાપો છે ને બહુ અઘરી આઈટમ છે, એની સામે મને નહીં ઊભી રાખ, મહેરબાની કર. અરે ગ્રેની પ્લીઝ પ્લીઝ પ્લીઝ, કાઈ નહીં, ફોરગેવ મી, માફ કરો. ગ્રેની તમે ડરો નહીં, ડેડ બ્રેટલી છે તો તમે ધોની, ડેડ ઓસામા છે તો તમે ઓબામા. સાલો કેવું પડે, હા કેવું પડે, આકરે મારા પોત્રાએ મને બરાબરનો પૂરો ચડાવી દીધો. બસ દીકુ, હવે તું ચિંતા નહીં કરતો, હવે તારો બાપ છે અને હું છું. ઓકે, હવે તું જો કેવી રીતે તારી બાઇક આવે છે. ના પણ એક લોચો છે. શું બેટા, તારા બાપા પાસે આપણે બાઇક માટે પૈસા માંગશું ને તો આ રઘવાયો આપશે નહીં પૈસા. એટલે તારા બાપ પાસેથી પૈસા કઢાવવા માટે આપણે હળાહળ જુઠ્ઠું બોલવું પડશે. હા એ વાતમાં મને તમારા પર પૂરો કોન્ફિડન્સ છે. ડોબી, એક નંબરની ડોબી ભટકાઈ છે. ડોબી છે એટલે તો તારા ઘરમાં પડી છે. અક્કલવાળી હોત ને તો ક્યારનો તને સૂતો મૂકીને જતી રહી હોત. બા તમે વચ્ચે નહીં બોલો. બોલું તો પડે ને. હે દીકુ, આજે તો તારી માને બોલવું જ પડશે. કેમ? અરે દીકુ તને ખબર નથી, તને ખબર નથી, ગઈકાલે રાતના તારા બાપા મારા સપનામાં આવ્યા હતા. હે શું વાત કરે છે? બાપુજી તમારા સપનામાં આવ્યા હતા? આ બેટા બાપુજી આવે જ નહીં. કેમ ન આવે? તારા બાપા છે, મારો વર છે, મારા સપનામાં ન આવે તો કોના સપનામાં જાય? હું જણાવું તમને કેમ ન આવે. ગઈકાલે રાતના બાપુજી આના સપનામાં આવ્યા હતા, બાઇકનું માર્કેટિંગ કરી રહ્યા હતા. હાયલા પેપર ફૂટી ગયું લાગે છે. ગ્રેની આપણે સાંજે મળ્યા, હા બાય. અરે કહું છું સાંભળ માનવ, અરે કહું છું ઉભો રે માનવ, આ દુર્યોધનની સામે તારી દાદીને એકલી શું કામ ઊભી રાખી દીધી? એમ હું દુર્યોધન હે તો તમે ગાંધારી. અરે મેરે કો કોઈ બેડરૂમ કા રાસ્તા દિખા દો. બા બસંતી શું કરો છો? શરમ આવે છે આ બધું કરતા? તમને શરમ આવે છે? અરે શું કામ વાંદરાને લીસણી આપી રહ્યા છો? અને શું બોલતા હતા તમે? હે બાપો પૈસા ના આપે તો હું મારી રીતે રસ્તો કાઢી સેમ. અચ્છા એટલે સંતાઈ ને તે અમારા બંનેની વાતો સાંભળી લીધી? હા ગુવળ, આવતા જન્મમાં ગોરોડી થઈશ. ભલે વાંધો થાવ પણ ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારે તે જન્મ ન આપે. હા હું એ ભગવાનને પ્રાર્થના કરીશ કે હે ભગવાન તું મને કસબની કાકી બનાવજે, પણ આની માં નહીં બનાવતો. આ શું માંડ્યું છે સવારના પોરમાં? કાઈ નથી વહુ બેટા, માં દીકરાનો પ્રેમાલાપ. ઓહો પ્રેમાલાપ, આ પ્રેમાલાપ છે તો ટોર્ચર કોને કહેવાય જે તમે મારી સાથે કરો છો. એ શું બોલી? નાના મેં કીધું કે આ બધું શું થઈ રહ્યું છે, શું ચાલી રહ્યું છે? અરે માને સમજાવો સમજાવો. અરે માનવને બાઇક અપાવવા માટે મારી પર અત્યાચાર કરી રહ્યા છે. અરે રે રે રે, ના 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 મમ્મીજી ના, બાઇક તો બહુ જોખમી કહેવાય. સાંભળો, આપણો એકનો એક દીકરો છે. સાંભળ્યો? અરે એ તો બાઇક તો ન જ અપાવાય. હા એક કામ કરો ને બા, તમે છે ને નાનકડી કાર અપાવી દો. સાંભળ્યો? એ એને કદાચ વિમાન ના અપાવે? વિમાન એ માનવ થોડોક મોટો થઈ જાય ને પછી. જા જા રસોડામાં જા અને મગની દાળની ખીચડી બનાવ, આવી મોટો મોટો થઈ પછી વિમાની પછી જા. આ મારા ભાગમાં તો આ ઘરમાં મગની દાળની ખીચડી બનાવવાની, ચણાની દાળના ભજીયા બનાવવાના, મારા પર ત્રાસ, મારા દીકરા પર ત્રાસ, અરે મારી સાસુ પર ત્રાસ. એ તું જા અંદર. જાણી જોઈને પાંચ દાદરા ચડીને આ અનુરાગ ભાઈ ને મળવા આવ્યો છું. તમે
આને મળવા આવે છો? આને બા, ગમે તેવા લોકોની સામે ગમે તે ન બોલો. ના, એમણે તો ગમે એવી જ વાત કરી છે. આ શું છે કે સોસાયટીનું સેક્રેટરીનું પદ એટલે રાણીબાગના મેનેજર જેવું હોય છે. સાલું વાંદરાના પાંજરા પાસે પણ જવું પડે અને જંગલી ગધડાનું ધ્યાન પણ રાખવું પડે. શું છે, આમ પણ તમારા ઘરમાં જ્યારે મારે આવવાનું હોય ને ત્યારે હું હનુમાન ચાલીસાના પાઠ કરીને, દહીં ખાઈને, ગાયનું શુકન જોઈને જ નીકળું છું. છતાં આજે રસ્તામાં સામે પાડો મળ્યો હતો. તારું મોડું જોઉં છું ને તો હું શનિને જાપ કરીને ઘરની બહાર નીકળું છું, સમજો? અરે કહું છું બહુ બેટા, જોરદાર જમાવટ થવાની છે, પાણી લઈને આવો. અરે ભાભી ચા પણ લેતા આવજો. એક કામ કર, ગંગાજળ લેતી આવ. અરે મારું ઘર શું શંકર વિલાસની હોટલ છે, ત્યાં તો ચા સારી મળે છે. દીદી તને કેટલી વાર કીધું, વનસ્પતિ ઘીના ડબ્બા જેવું મોડું લઈને મારા ઘરમાં નહીં આવવાનું. જે પણ કામ હોય ફોન પર પતાવી દેવાનું. કામ પડ્યું છે એટલે જ આવ્યો છું. હાલો આ એસ્ટિમેટ ચેક કરી લો. શેનું એસ્ટિમેટ છે? આ આપણા સોસાયટીના કમ્પાઉન્ડની વોલ તૂટી ગઈ છે ને, એની રિપેર કરવાની છે, એનું એસ્ટિમેટ છે. તો હું કઈ કડ્યો છો કે મને એસ્ટિમેટ બતાવે છે? તો પૈસા તમારે ચૂકવવાના છે, તો એસ્ટિમેટ તમારે ચેક કરવું પડે ને. હું શું કામ પૈસા ભરું? શું કામ ભરું એટલે, આ તમારા ઘરમાં સોફો લઈને જે ટ્રક આવી હતી એને રિવર્સ મારી અને સોસાયટીની કમ્પાઉન્ડની વોલ તોડી નાખી. તો એ ટ્રક વાળાને પકડો. તે હું કઈ ટ્રાફિક હવાલદાર છું? એના માટે 12મું પાસ જોઈએ. તારી જેમ ચોથી ફેલ નો ચાલે. હું તને એમ કહું, તે હે ધનેડા, આ તું ચોથી પાસ છો, હે, યુ નો સમથિંગ, તારા કરતા તો વધારે હું ભણેલી છું. આઈ એમ 7મી ફેલ. બા તમે તો મહાન છો. હ જોયું, આ તારા સોસાયટીના સેક્રેટરીને એના મનમાં મારા માટે કેટલું માન છે. તો એક કામ કરો, એને ત્યાં દત્તક જતા રહો. વાહ 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 વાહ, પોતાની માને બીજાને દત્તક આપી દેવી છે પણ આ સોસાયટીના કરજા ચૂકવવા નથી. એ ફાલતુ વાત નહીં કરવાની, સમજો. અરે એ ક્યારેક બિલ્ડિંગ ઉપર જો વિમાન પડ્યું તો શું ભરપાઈ કરવા માટે વિમાનની કંપની પાસે જશે? તો ભાઈ આમ ઉઠી ગયેલી પાર્ટીની જેમ ઊંધી વાતો નહીં કરો. એ ઉઠી ગયેલી પાર્ટી તું હોઈશ. એક તો કમિશન ખાઈને કાચી દિવાલો બનાવો છો અને તૂટી જાય તો બીજાને હેરાન કરો છો. એમ હું કમિશન ખાઉં છું એટલે તમે મારા પર આક્ષેપ કરો છો એમ? હોય આક્ષેપ કરાય. અરે હું તો આરોપ મૂકું છું કે તું કટકીબાજ છે. કટકીબાજ? એમ હું કટકીબાજ? હા હું કટકીબાજ. હા તો તમે શું મોટા સાહુકાર છો? છો. બધું જ ખબર છે મને તમારું. શું ખબર છે? હા આ તમારી ફેક્ટરીમાં તમે બધા ઇલેક્ટ્રિકના મીટર ડાયરેક્ટ કરી નાખ્યા. હા ખબર છે. તમારા ફેક્ટરીમાં 12 માણસો કામ કરે છે પણ તમારી પાસે ગુમાસ્તાનું લાયસન્સ ખાલી 2 માણસનું છે. હજી બીજી વાત ખબર છે, આ તમે જીએસટી અને સર્વિસ ટેક્સ બચાવવા માટે તમારા કારખાનાને પેલો કુટીર ઉદ્યોગનો દરજ્જો આપી દીધો છે. મારી જાસૂસી કરે છે તું? હે હું શું સાંભળું છું? હા નાના ગાંધીજી સાથે જેણે દાંડી કૂચ કરેલી એ એ નાથાલાલ અંબાણીનો દીકરો આવા ધંધા કરે છે? બા દાંડી કૂચની યાત્રા 1942માં પતી ગઈ, બંધ કરો હવે એ પુરાણ. એટલે તમે માનો છો ને કે તમે ચોર છો? હા એ શું બોલ્યો? ગોલ્ડન વર્ડ્સને પાછા રિપીટ કરીને મારે વેડ ફી નથી નાખવા. એની જતને હું ચોર છું એ તારા માટે ગોલ્ડન વર્ડ્સ છે? હવે આજ પછી દેખાયો છે ને તો યાદ રાખજે. નીકળ નીકળ મારા ઘરમાંથી.